गुणातीत अक्षरम ब्रह्म भगवान पुरुषोत्तम जनो जानम निदम सत्यम मुच्यते भवबंधना। के लोगों ने छेत्री ने में लीधु सरकारी नीति नियम में हूँ न रहो राज्यनो के देशनो टैक्स में ना भरो ये खूंच से तमने अने केटलू तमे साथे लई जवाना। सम्राट सिकंदर पण जो खाली हाथे जतो होय तो मोरबी माथी कोण भरेला हाथे ऊपर जवानु आंगणी ऊंची करो एनु धन एनी जे गणतरी छे ने ए आखा मोरबी ने आखा शहर ने तमारा बधाना मकानो ने कारखाना ने खरीदी शके एटला धननी वात एनी पासे हती। पण एक खाली हाथे जाय छे तो आपणे क्यां भरेला हाथे जवाना तो शू कहूं आपणे नीतिमत्ता ने प्रामाणिकता चूकवा। आपणे आपणा छाती ऊपर हाथ मूकीने कही शकवा जोईए कि मैं क्यांय नीतिमत्ता ने प्रामाणिकता में सौदो नथी कर्यो। अंग्रेजी में एक बहुत सरस कहेवत छे नो पिलो इज एज सॉफ्ट एज अ क्लियर कॉन्साइंस। तमे रात्रे बेडरूम में सुवा जाओ अने तमारा पलंग ऊपर पोचा में पोचू फर्स्ट क्लास ओसी कुछ सुवा माटे जेमा तमने गाढ़ निंद्रा आवे ए शू छे तमारू क्लियर कॉन्साइंस कि मैं आजे कोई नू खोटू नथी कर्यू मैं कोई चीटिंग नथी कर्यू ए बहुज मोटा में मोटी बात छे। तो ये प्रथम लाइव लिविंग माटे नी आ वात छे। खोटू करशो तो आजे नहीं तो काले ने काले नहीं तो परम दिवसे प्रश्न आवशे ज। प्रमुख स्वामी महाराज आ वात ने खूब सुंदर दृष्टांत थी पोते समझावता। ए पोते कहता कि गामडू गाम होय ने मां कूवो होय ने मां लोको नावा माटे डुबकी मारे नीचे जईने संडास करी नाखे ने पण ए बार आवे ने पेले नु पोत ऊपर प्रकाशी जाय कि आने अंदर जईने शुं कर्युं छे। આ બહુ ગામઠી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે। પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ। કાયદાના હાથ પણ લાંબા છે સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે। એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ બી ફેથફુલ ટુ જીએસટી। સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો। આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ આ ધરતીમાંથી કમાણા છીએ આ દેશમાં આ સમાજમાં આ સરકારની ચરીને કમાણા છે તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે। ઇટ ઇઝ અવર મોરલ રિસ્પોન્સિબિલિટી એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે। હજી આ કલ્ચર છે ને અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે એટલે આ કલ્ચર આવતા થોડી વાર લાગશે। હજી અહીંયા મોરબીમાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ નથી એટલે આ વિચારધારાઓ સમજવી સ્વીકારવી અને પ્રમાણે ચાલવું એમાં પ્રવૃત્તિશીલ ઓછા રહી શકશો કારણ કે હજી બહુ જ નાનું ગામ છે આ। તમે મોટી અમદાવાદ કે બોમ્બે જેવામાં જ્યાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ હોય ત્યાં બધી સિસ્ટમ બહુ નેચરલ છે પણ એક ખાનદાની આપણામાં હોવી જોઈએ કે આ દેશમાં રહીને હું કમાણો અને મોટો થયો તો આ દેશની સરકારને મારે ટેક્સ આપવો જોઈએ। એ જો ખાનદાની એટલી પણ ના હોય ને તો કૂતરા ગધેડ અને બિલાડા કરતા આપણું કોઈ જીવન વિશેષ ના થયું। એટલી તો ખાનદાની હોવી જ જોઈએ। વેર યુ હેવ અર્ન્ડ પે યોર ટેક્સ। પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા દુનિયામાં જે જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો પછી અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યૂઝીલેન્ડ હોય આ દેશે તમને સુખ સુવિધા આપી આ દેશમાં રહીને તમે પૈસા કમાણા આ દેશમાં રહીને તમે મોટા થયા તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે। ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી। તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી ભલભલાને આવે છે। તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે ખબર પડી હું શું બોલ્યો।
તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડ્યું શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપ્યો અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં ચાર વર્ષ બેસહારા રહી શકો છો, છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ, થશે અને થવા જ જોઈએ, અને સાહેબ છે કરશે જ. અને ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ, સરકારની ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? દેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટીના બે અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન, જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો, ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે, અનબિલિવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે, એટલો મોટો કામ એમણે પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાના હોય આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂક્યો એટલે કોઈ આંગળી ઊંચી ના કરાય. પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે, વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગરનું જોયું હોય આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું હોય હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભા કર્યા. 1200 કેમ્પસ, એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં નાના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, એટલે સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ બે આંકડા છે ને તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઊભા કર્યા. હવે નાવ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો, એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજે. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર બે અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છું સાંભળજો. તમે બધા ઓન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો, એટલે હવે હું એક વાક્ય બોલું છું સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી,
એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું, એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરિમા ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે? ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે મેં સમાજ સેવા કરીએ છીએ તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે.